નમસ્કાર, અમે શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરમાં FY BEd સેમેસ્ટર 1માં અભ્યાસ કરીએ છીએ. મારું નામ કુછડિયા રૂપી અને મારી સાથે છે બોરશિયા વિના. આજે અમે ગણિતમાં નંબર શિફ્ટ એટલે કે નંબરની અદલાબદલી વિશેના મોડેલ વિશે માહિતી આપીશું. આ મોડેલમાં આપણને એક લંબચોરસ ટ્રે આપેલી છે. લંબચોરસ ટ્રેમાં 10 કુકરીઓ રહી શકે તેટલી તેમાં જગ્યા આપેલી છે અને આ 10 કુકરીઓને ક્રમબદ્ધ રીતે ગોઠવવાની રહેશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો આ બધી કુકરીઓ છે તેને આપણે ક્રમબદ્ધ ગોઠવી છે. આ કુકરીનો જે નીચેની સંખ્યા આપેલી છે તે નીચેની તરફ રહે તે રીતે એને ગોઠવવાની રહેશે. હવે આપણે આમાં એ ધ્યાનમાં રાખવાનું કે આપણે કયા નંબરની કુકરી કઈ દિશામાં ખસેડીએ છીએ અને કેટલી વાર ખસેડીએ છીએ. સામાન્ય રીતે આપણે આમાં બે દિશામાં ખસેડી શકીએ, તો કે ડાબીથી જમણી બાજુ અને જમણેથી ડાબી બાજુ. હવે તે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. આ મોડેલમાં આપણે તેનો ઉપયોગ ડાબેથી જમણી તરફ કરશું એ ઉદાહરણ દ્વારા સમજીએ આપણે. તો ઉદાહરણમાં આપેલું છે કે કુકરીને 7 વખત ખસેડવી છે. કુકરીને ડાબેથી જમણી તરફ 7 વખત ખસેડીએ. 1, 2, 3, 4, 5, 6, 7. તો તમે મિત્રો જોયું કે આપણે કુકરીને છે તે 7 વખત ખસેડી છે. હવે આપણને 8 નંબરની કુકરી જોઈએ છે. તો 8 નંબરની કુકરી મેળવવા માટે 8 વત્તા 7 એટલે 15 થશે. 15માં એકમનો અંક છે તે 5 જોવા મળશે, એટલે 5 નંબરના સ્થાન ઉપર આપણને 8 નંબરની કુકરી જોવા મળશે. 1, 2, 3, 4 અને 5 8 નંબરની કુકરી આપણને 5 નંબરના સ્થાને જોવા મળી. હવે આપણે બીજા ઉદાહરણ દ્વારા સમજીએ. તો આમાં તો આપણને એકમ દશકનો અંક જોતા હતા. હવે આપણે એક એવું ઉદાહરણ લઈએ કે જેમાં સરવાળો માત્ર એક જ નંબર આવે. તો પહેલા આપણે એને ક્રમમાં ફરીથી ગોઠવવાના. હવે આપણે આ ઉદાહરણ દ્વારા સમજીએ, તો કે કુકરીને 2 વખત ખસેડવાની છે, તો કે 1 અને 2. હવે 6 નંબરની કુકરી કયા સ્થાને છે તે જોવું છે, તો 6 + 2 = 8. તો 6 નંબરની કુકરી 8માં સ્થાને હશે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 છે. આવી રીતે તમે આ મોડેલને ધ્યાનમાં લઈને આપણે બીજી પ્રવૃત્તિ પણ કરી શકીએ છીએ. ધન્યવાદ. આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.